હદીસના અંદર છે, માણસો જે છે અમુક ટાઈમે વિલાયતે ઇમામ અલીથી એના પાસેથી નીકળી જાય છે. આ જે મોહબ્બત આપણા દિલના અંદર છે, વિલાયત જે આપણા દિલના છે, આ વિલાયત બહુ કિંમતી વસ્તુ છે. ઇઝાન મોહતરમ, દુનિયાની કોઈ પણ વસ્તુ વિલાયતે અમીરુલ મુઅમિનીનના મુકાબલામાં ના આવી શકે. અગર પૈસાથી તોડવા ચાહો, આખો સૂરજ ચાંદ બધું આપી દેવામાં આવે અને એના મુકાબલાના અંદર વિલાયતે અમીરુલ મુઅમિનીન હોય, આ બધી વસ્તુ નકામી છે. વિલાયતે અમીરુલ મુઅમિનીન કામની વસ્તુ છે. છઠ્ઠા ઇમામ શું ફરમાવે છે? છઠ્ઠા ઇમામ ઇરશાદ ફરમાવે છે, વિલાયતુ લે અમીરુલ મુઅમિનીન ખૈરુન મિન વિલાદતે મિનહુ. હું જે અલીની ઔલાદમાંથી છું ને, છઠ્ઠા ઇમામ અલીની ઔલાદમાંથી છે, કે હું જે ઇમામ અલી અલી સલામની ઔલાદમાંથી છું એના કરતા બહેતર છે ઇમામ અલી અલી સલામની વિલાયત. શું મતલબ થયો? બની શકે છે મારું ખૂન, એટલે જે સૈયદ લોકો છે એના માટે એનું ખૂન જે છે ઇમામનું ખૂન હોય, હાડકા ઇમામના તરફથી આવ્યા, બધું ઇમામના ખૂનના અંદર હોય, નસલ ઇમામની હોય, ઐઝાન મહતરમ. પરંતુ અગર જો વિલાયતે અલી એના પાસે નથી તો એ પણ કંઈ કામ નહીં આવે. જેવી રીતે એક્ઝામ્પલ તમારા સામે પેશ કરું, દસમા ઇમામના દીકરા જાફર કઝાબ ફરી ગયા, ઇમામ ઝમાન અલી ઇસ્લામને ન માન્યા, તો શું એ વસ્તુ કામ આવશે? તો અમુક આપણા અમલ એવા છે કે એ અમલ કરવાથી ઇન્સાન આ વિલાયતે અલીથી દૂર થઈ જાય છે. બે ત્રણ વસ્તુ તમારા સાહેબ બયાન કરું, ખાસ જવાન ભાઈઓ અને મા બહેનો સાંભળે, જેથી કરીને કે આપણે જિંદગીના અંદર ઇમામ અલી અલી સલામને ઉતારી શકીએ. પહેલી વસ્તુ હદીસના અંદર છે કે જ્યારે કોઈ માણસ, અલ્લાહ અકબર, જ્યારે કોઈ માણસ હાલતે ઝીનામાં હોય, ઝીના કરતો હોય, તે સમયે વિલાયતે અમીરુલ મુઅમિનીનથી નીકળી જાય છે. કેટલો મોટો ગુના છે! અલીની હુકુમતમાં નથી હવે, ભલે શિયા છે પરંતુ વિલાયતે અલીથી નીકળી ગયો. હવે એના પાસે જે આ ખજાનો હતો, ખજાનો ચાલ્યો ગયો. આ ગુના આપણા ઈમાનને પણ બરબાદ કરે છે, આપણા સુકૂનને પણ બરબાદ કરે છે, આપણી દુનિયા પણ બેકાર જાય છે અને આખિરત પણ ખરાબ થાય છે. બીજી વસ્તુ હદીસના અંદર, જે માણસ જ્યારે દારૂ પીવે છે તો દારૂની હાલતમાં વિલાયતે અમીરુલ મુઅમિનીનથી દૂર થઈ જાય છે. અગર કોઈ નેક કામ કરવાની તોફીક ના મળે તો આપણને વિચાર કરવો જોઈએ કે મારા અંદર એવી શું ખરાબી, શું ગુનો થઈ ગયો છે કે જેના કારણે મને આ નેક કામ કરવાની તોફીક નથી મળતી. ત્રીજી વસ્તુ હદીસના અંદર છે, અને આ હદીસના અંદર કે વિલાયતે ખુદાથી પણ દૂર થઈ જાય છે. જ્યારે કોઈ માણસ બીજા મોમિનની હલકાઈ કરે છે, બે ઇજ્જતી કરે છે, તો અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે, તું મારી વિલાયતથી દૂર થઈ ગયો, મારાથી તું દૂર થઈ ગયો, હવે તું શૈતાન તરફ ચાલ્યો જા. જ્યારે શૈતાન તરફ ચાલ્યો જાય છે, શૈતાન કહે છે, તું આટલો ખરાબ છે, મારા પાસેથી પણ ચાલ્યો જા. ઐઝાન મહતરમ, વિલાયતે અલી આ એક ખજાનો છે કે ઇન્સાન જેના ઝરિયાથી જન્નત સુધી પહોંચે છે. આપણે એમ ના સમજીએ કે આ મજલિસો, આ માતમા જે છે હર વર્ષે આવે છે અને હર વર્ષના જેમ આ વર્ષે પણ આવ્યું અને આવતા વર્ષે પણ આવશે. ના ઇઝાન મહતરમ, સૂરજ આપણે જોઈએ છીએ, આજે સૂરજ ગયો, કાલે શું એ સૂરજ પાછો આવશે? શું કહો છો, એ સૂરજ પાછો આવશે? નેઝાન મહતરમ, આજે જે ગયો, ઘણાયને જિંદગી આપી, ઘણાયને બીમારી દૂર કરી, ઘણાય ખેતીના અંદર કોઈના જે માંગા હતા એને પકવ્યા, કોઈ ધાન હતું, કોઈ અનાજ હતું એને
પાકું કર્યું. હવે જે આવવા વાળું છે એ નવી એનર્જી લઈને આવે છે. અગર જો આ કાલે જે સૂરજ આવશે એની એનર્જી અલગ હશે, એ બધાને મળે છે. જાન મોહતરમ, તો જ્યારે વિલાદતની તારીખ હોય, જ્યારે શહાદતની તારીખ હોય, ત્યારે આપણે એને મામૂલી ન સમજીએ. ઘરે બેસીને તો હું કરી જ લઈશ. એઝાને મોહતરમ, આ એવી એનર્જી છે કે જે એનર્જી આપણને ફરશે અઝા પર નસીબ થાય છે, મજલિસે ઇમામે હુસૈનથી નસીબ થાય છે, મહેફિલે ઇમામથી નસીબ થાય છે. અને મહેફિલનું તો નામ છે મહેફિલે ઇમામે જમાના, એટલે ખાસ ઇમામે જમાનાનો હાથ પણ આપણા ઉપર છે, એનાથી નસીબ થાય છે. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ.